મિત્રો પ્રણામ, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો પ્રથમ એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે. એસએન બરાબર એન બાય ટુ અંતિમ પદ એન પણ લખી શકાય, આ સૂત્ર ને અંતિમ પણ લખી શકાય. મિત્રો આ બંને સૂત્રો કેવી રીતે આવ્યા એ આની પરથી તમને કઈ સાદુ રૂપ આપીને સમજાવું છું. આપણે એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લખેલું છે. તો અહીંયા આ ટુ એ છે એને આપણે અલગ કરીએ તો એ પ્લસ એ લખી શકાય. પાછળનું બધું એમને મૂકી દઈએ. ટુ એ છે એને આપણે અલગ કરીએ, એ પ્લસ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. મિત્રો આ સૂત્ર આપણને યાદ છે, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જે એન નું પદ શોધવાનું સૂત્ર છે. તો આના માટે આની જગ્યાએ આપણે લખી શકીએ એ એન, અને એ એન એટલે આ પદમાં આપણા આ સૂત્ર બની ગયું. એ એન એટલે અંતિમ પદ જેને સંકેતમાં ઘણી વખત એલ પણ લખાય છે, સ્મોલ એલ. એટલે આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ. તો આ રીતે એસ એન એટલે કે પ્રથમ એન પદોનો સરવાળો શોધવાના ત્રણ સૂત્રો આપણે યાદ રાખીશું. પહેલું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. બીજું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એ એન. અને ત્રીજું આ બંને એક જ છે એટલે બે કરીએ તો પણ ચાલે, એન બાય ટુ એ પ્લસ એલ. મિત્રો સવાલ એ થાય કે બેમાંથી કયું સૂત્ર ક્યારે વાપરવું એ પણ સમજી લઈએ. ધારો કે આપણને કોઈ શ્રેણી આપેલી છે બે પાંચ આઠ અગિયાર ના વીસ પદોનો સરવાળો શોધો. આવો કોઈ દાખલો છે, વીસ પદોનો સરવાળો શોધો. આવા વીસ પદો છે એ બધાનો આપણે સરવાળો કર્યો છે, જેમ કે બે પ્લસ પાંચ સાત સાત ને આઠ પંદર પંદર અગિયાર છવ્વીસ એવા વીસ પદો છે એ બધાનો સરવાળો કર્યો છે. તો અહીંયા આપણે એ બરાબર બે મળશે, બી બરાબર ત્રણ મળે, અને વીસ પદોનો સરવાળો શોધો છે એટલે પદોની સંખ્યા એન બરાબર વીસ છે. તો મિત્રો એ ડી અને એન આ ત્રણ કિંમતો છે તો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. એન ની કિંમત મૂકી દઈએ વીસ, એ બરાબર મૂકીએ બે, એન બરાબર વીસ અને ડી બરાબર ત્રણ મૂકી દઈએ. તો આ સૂત્રમાં એ એન અને ડી આ ત્રણ જ કિંમતો આવે છે, ચોથી કિંમત એસ એન. તો એ એન અને ડી હોય તો આપણે આ સૂત્રની મદદથી એસ એન એસ એન એટલે કે અહીંયા એન બરાબર વીસ મૂકીએ તો એસ વીસ કહેવાય, એટલે કે વીસ પદોનો સરવાળો આપણે શોધી શકીએ. મિત્રો એ એન નું સૂત્ર હતું એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. તેમાં આપણે ઘણા બધા દાખલા જોઈએ જેની અંદર એ એન અને ડી હોય તો આપણે એ એન શોધતા હતા. એ જ રીતે અહીંયા એ એન અને ડી હોય તો આપણે એસ એન શોધી શકીએ. તો આ રીતે આ સૂત્રનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. હવે આ સૂત્ર જે છે બંને એનો ઉપયોગ ક્યારે કરવો એ જોઈએ. તો અહીંયા સૂત્રની અંદર ક્યાંય ડી નથી આવતો, ડી ક્યાંય આવતો નથી, તો એનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ. તો ધારો કે આવી શ્રેણી આપેલી છે પાંચ પ્લસ દસ પ્લસ પંદર પ્લસ ડોટ 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 પ્લસ બસો પચાસ મેળવો. મેળવો એટલે અહીંયા બધાની વચ્ચે પ્લસ કરેલું જ સરવાળાની નિશાની કરેલી છે, એટલે એનો અર્થ એ થાય કે આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે, આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ બરાબર પાંચ છે, ડી બરાબર પાંચ અને બસો પચાસ એ મિત્રો અહીંયા આપણા માટે છેલ્લું પદ છે જેને આપણે એન લખી શકીએ અથવા એલ પણ લખી શકાય. તો અહીંયા આ સૂત્રમાં એન છે તો જયારે આ રીતે
આપણને સમાન વિષયના પદોમાં છેલ્લું પદ આપેલું હોય ત્યારે આપણે આ નાનું સૂત્ર છે ટૂંકું સૂત્ર એનો ઉપયોગ કરી અને એસે છોડી શકીએ. પરંતુ હજુ આની અંદર આ સૂત્રમાં આપણી પાસે એ અને એન તો મળી ગયા, એ અને એન મળી ગયા, પરંતુ એન ની જરૂર છે, જે એન અહીંયા આપણને ખબર નથી કે શ્રેણીના પદો કેટલા છે. મિત્રો સમજો, બે માંથી કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો એ સમજણ પડી જાય તો દાખલા એકદમ સરળ જ છે. તો સવાલ એ થાય કે એન ક્યાંથી લાવવાનો, તો એના માટે આપણી પાસે એ છે, ડી છે, એન છે, તો આપણે એન નું સૂત્ર મૂકી અને સૌથી પહેલા એન શોધવો પડે. એન નું સૂત્ર મૂકી દઈએ, એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી, જેમાં એન 250 છે, એ 5 છે અને ડી પણ 5 છે. મિત્રો આખો દાખલો ગણતો નથી પણ તમને સમજણ પડી જશે કે એન એ અને ડી હોય તો આપણે સાતરૂપ આપી એન ની કિંમત શોધી શકીએ. તો આ રીતે જયારે અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણને પદોની સંખ્યા ખબર નથી, એન ખબર નથી, એટલે પહેલા એન નું સૂત્ર મૂકી અને એન શોધવો પડે. એન મળે ત્યારબાદ આપણે આ સૂત્ર મૂકી અને જેટલા પદો છે એ પદોનો સરવાળો શોધી શકીએ. તો મિત્રો આ બે સૂત્રો થયા એસએન શોધવાના, એસએન એટલે એન પદોનો સરવાળો. મિત્રો આ સૂત્રો બધાએ 10-10 વખત લખવાના જ છે. અહીંયા હું જેની પર લંબચોરસ કરું છું એ દરેક સૂત્ર 10-10 વખત લખીને તૈયાર કરવાના છે. આ સૂત્રો 10-10 વખત લખવાના છે. હવે ત્યારબાદ બીજા અગત્યના સૂત્રો છે, જેમ કે આપણે એસએન પરથી એએન શોધવું છે. તો એએન બરાબર સૂત્ર છે એસએન માઇનસ એસએન માઇનસ વન. મિત્રો સમજો ધ્યાન કે એ એન એટલે એન મુ પદ, એસ એન એટલે એન પદોનો સરવાળો અને એસ એન માઇનસ વન એટલે એન માઇનસ વન પદોનો સરવાળો. મિત્રો એક ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ સમાંતર શ્રેણી છે, આ સમાંતર શ્રેણી છે 2, 5, 8, 11, 14, 3-3 પ્લસ થતા જાય છે. તો આ 5 પદો છે એનો સરવાળો એસ ફાઈવ કહેવાય. હવે આ 4 પદો નો સરવાળો લઈએ એસ ફોર, 2, 5, 7, 7, 8, 15, 15, 11, 24. તો મિત્રો 5 પદો નો સરવાળો 40 છે, 4 પદો નો સરવાળો 26 છે. તો તમે એસ ફાઈવ માઇનસ એસ ફોર કરો તો એસ ફાઈવ છે 40, એસ ફોર 26, 40 માઇનસ 26 એટલે 14 મળે. અને 14 એટલે આ સમાંતર શ્રેણીનું 5મું પદ છે જેને આપણે એ ફાઈવ કહી શકીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ 5મું પદ છે, તો અહીં આપણે લખી શકીએ એ ફાઈવ. અહીંયા એ ફાઈવ લખીએ તો અહીંયા એ ફાઈવ અને આ એ ફાઈવ થયો. તો મિત્રો આ રીતે આ સૂત્રનો અર્થ તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે કે એ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એસ ફાઈવ માઇનસ એસ ફોર થાય. એટલે કે 5મું પદ જોઈતું હોય તો 5 પદોના સરવાળામાંથી 4 પદોનો સરવાળો આપણે બાદ કરીએ એટલે આપણને 5મું પદ મળે. એ તમે જોઈ શકો છો આ 5 પદોનો સરવાળો 40 છે, એમાંથી 4 પદોનો સરવાળો 26 આપણે બાદ કરીએ એટલે છેલ્લે બાકી વધે 5મું પદ. એટલે એને આપણે સંકેતમાં આવી રીતે લખી શકીએ એ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એસ ફાઈવ માઇનસ એસ ફોર. હવે આના બદલે ધારો કે 10મું પદ શોધવું છે, તો 10મું પદ એટલે એ 10 ઇઝ ઇક્વલ ટુ એસ 10 માઇનસ એસ 9. 10 પદો છે, એ 10 પદોના સરવાળામાંથી આગળના 9 પદોનો સરવાળો આપણે બાદ કરી એટલે આપણને 10મું પદ મળે એટલે એ 10 ઇઝ ઇક્વલ ટુ એસ 10 માઇનસ એસ 9. હવે ધારો કે એ 50 લઈએ, એ 50 એટલે 50મું પદ, તો એસ 50 માઇનસ એસ 49. એટલે 50 પદોના સરવાળામાંથી 49 પદોનો સરવાળો બાદ કરીએ એટલે 50મું પદ મળે. તો મિત્રો અહીંયા જે કિંમત મૂકીએ છીએ જે અહીંયા મૂકીએ છીએ અહીંયા એના કરતા એક ઓછી કિંમત મૂકીએ છીએ. તો હવે ધારો કે આ 50 છે એના બદલે એન મૂકીએ, તો એન બરાબર અહીંયા એસ એન આવશે, અહીંયા આના કરતા એક કિંમત ઓછી મૂકવાની એટલે એન માઇનસ વન આવે. તો આ રીતે આ સૂત્ર બન્યું એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો, તો મિત્રો આપણને કોઈક સમાંતર શ્રેણીનો એન પદોનો સરવાળો આપેલો હોય એસએન,
એની ઉપરથી આપણે એનનું પદ શોધવું હોય, એન એ જયારે આપણે દાખલા આવશે ત્યારે સમજણ પડશે. તો એસ એન પરથી એન શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચોથી બાબત છે એસ એન પરથી ડી શોધવા માટે. હવે એસ એન ધારો કે આપણે કોઈ સમાંતર શ્રેણીનું એન પદોનો સરવાળો આપેલો છે 4n² + 2n. મિત્રો આ યાદ રાખજો, ખાસ એન પદોનો સરવાળો એન સ્ક્વેર સ્વરૂપમાં જશે, જેમાં એક પદ એન સ્ક્વેર વાળું હશે, એક એન વાળું હશે. તો એન પદોનો સરવાળો એસ એન બરાબર 4n² + 2n છે અને એની પરથી આપણે ડી શોધવો છે. તો ડી શોધવાનું સૂત્ર છે ડાયરેક્ટ s2 - 2s1. s2 - 2s1 એનો અર્થ એ થાય મિત્રો, s2 એટલે આ જે sn છે એમાં જ્યાં n છે ત્યાં બે મૂકી દો એટલે s2 મળે. આ s2 તો એન 4² - 2² - 2 એટલે s2 મળી જાય. ત્યારબાદ s1 એટલે આ સૂત્રમાં જ્યાં n છે ત્યાં 1 મૂકી દો એટલે s1 મળી જાય. s2 s1 મળી જાય, પછી આમાંથી કિંમત મૂકી દો એટલે સીધો તમને તફાવત ડી મળી જાય. તો બધા સૂત્રો મિત્રો અગત્યના છે, કે દાખલા ગણવા માટે ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય એટલા માટે અમુક આ વધારાના સૂત્રો પણ મેં અહીંયા સમજાવેલા છે. ડી બરાબર s2 - 2s1 એસન પરથી ડી શોધવા માટેનું સૂત્ર છે. હવે બીજી કેટલીક ચોક્કસ સંખ્યાઓ છે એની જે સૂત્રો છે ચોક્કસ સંખ્યા વિશે તો એ સૂત્રો જોઈ લઈએ આપણે ફટાફટ. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એસએમ બરાબર n·n+1/2. મિત્રો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બધા ઓબ્જેક્ટિવમાં પૂછતા હોય છે. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ છે. એન એટલે કેટલી ખબર નથી, એનો સરવાળો શોધો. તેનું સૂત્ર છે n·n+1/2. એ સૂત્ર આની પરથી જ આવેલું છે મિત્રો. હવે અહીંયા આ સૂત્રમાં આ શ્રેણી માટે એ બરાબર 1 છે, આપણા માટે ડી બરાબર પણ 1 છે, એન બરાબર એન. કેટલા પદો છે, કેટલી સંખ્યા છે આપણને ખબર નથી. તો આ શ્રેણી માટે એ બરાબર 1 છે, ડી બરાબર 1 છે. તો આ સૂત્ર છે એની અંદર એ અને ડી ની કિંમત આપણે 1 મૂકી દઈએ તો એસએન બરાબર n·2. તો એની કિંમત 1 આવશે અને ડી ની કિંમત પણ 1 આવશે, n·2. એન 2 પ્લસ 1 વડે ગુણાકાર કરી તો n-1 n·2 બે માઇનસ 1 એટલે 1 વધે. તો આ સૂત્ર બની ગયું n·2 × n+1 અથવા n·n+1/2. તો આવી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે એસએન બરાબર n·n+1/2. હવે આના બદલે તમને એવું પૂછાય પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. પ્રથમ 50 એટલે એન બરાબર 50 મૂકી દેવાની અહીંયા બંને જગ્યાએ. એન બરાબર 50 મૂકી દો એટલે આપણને કિંમત મૂકી સાદું રૂપ આપીએ એટલે સીધો જવાબ મળી જાય. હવે ત્યારબાદ આગળનું સૂત્ર છે પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એસએન બરાબર n² નું સૂત્ર છે. મિત્રો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી છે, પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક એટલે એકી સંખ્યાઓ. તો અહીંયા એ બરાબર 1 થશે, ડી બરાબર 2 થશે, એન બરાબર એન. કારણ કે અહીંયા અયુગ્મ સંખ્યાઓ લેવા જઈએ તો તફાવત 2 આવશે. આ કિંમતો અહીંયા મૂકીએ એટલે આપણને એ સૂત્ર મળી જશે. એસએન બરાબર ડાયરેક્ટ કિંમતો મૂકી દઉં છું તો એની કિંમત છે 1 અને ડી છે 2. તો n·2 2 પ્લસ 2 વડે ગુણાકાર કરીએ 2n-2 2n-2 2 કેન્સલ થઈ ગયા, n·2 વધ્યા 2n 2 કેન્સલ થઈ ગયા એટલે એસએન બરાબર જવાબ થયો n². તો પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનો સૂત્ર થયો. ત્યારબાદ એ જ રીતે પ્રથમ એન
યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એસએન બરાબર એન ઇન્ટુ એન પ્લસ વન. પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સૂત્ર છે. એન ઇન્ટુ એન પ્લસ વન એ પણ જોઈએ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ બે ચાર છ આઠ મિત્રો ચાર માંથી બે બાદ કરીએ એટલે બે વધશે. આપણને સૂત્ર મળી ગયું એન ઇન્ટુ એન પ્લસ વન. તો પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એના સરવાળાનું સૂત્ર છે એન ઇન્ટુ એન પ્લસ વન. હવે ત્યારબાદ એક બીજી અગત્યની બાબત, પ્રથમ પદ એ છે અને એ પણ કહેવાય, એ વન પણ કહેવાય, એસ વન પણ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, એસ વન એ એટલે પ્રથમ પદ, એ વન પણ પ્રથમ પદ કહે છે, પણ એસ વન એટલે શું? એસ વન એટલે એક પદનો સરવાળો. તો એક પદનો સરવાળો એટલે એમાં એક પહેલું પદ જ આવે એટલે પ્રથમ પદને એસ વન પણ કહી શકાય. તો હવે આટલા સૂત્ર આપણે બરાબર યાદ રાખવાના છે, લખવાના છે એક બે ત્રણ. ત્યારબાદ આ ચોથું સૂત્ર ચાર અને આ ત્રણ સૂત્રો એ ચાર ને ત્રણ સાત, આ સાત સૂત્રો દસ વખત બધાએ લખવાના છે અને બરાબર યાદ રાખવાના છે.